સવારે સવારે જતા રહે, સાંજે આવી જાય, સવાર પડે જતા રહે. આગળ કે છે, જેનાથી પોતાની પ્રીતિ માનો છો તે પણ દરેક મતલબના છે,
આ જબરદસ્ત વાક્ય છે, જેનાથી પોતાની પ્રીતિ માનો છો તે પણ દરેક મતલબના છે. દરેકને પોતાનું દુઃખ જોઈને દુઃખ થાય છે બીજાને, ઘરમાં કોઈ વડીલ હોય તો એ વડીલની ચિંતા એટલા માટે છે કે એનાથી બધાનો સુખ જોડાયેલું છે. હવે પેલી પત્ની એમ જાણે કે અમારા પતિદેવ નહીં રહેશે તો મારું શું થશે, એમનો શું થશે એવું નથી, હો મારું શું થશે, આનો દુઃખ છે. પેલા પુત્ર એમ કે હવે પિતાશ્રી નહીં રહેશે તો આપણે કેવી રીતે ઘરનું મેન્ટેન કરીશું અને આ કેવી રીતે ચાલશે, બધી મારા ઉપર જિમ્મેદારી આવી જશે, એનો દુઃખનું રોવે છે. ને બધા જે જે છે એ પોતપોતાના દુઃખનો રોવે છે. સામાવાળાને કોઈ ચિંતા નથી. એકચ્યુઅલી એવું જ છે, બધા સ્વાર્થના મતલબના છે, સ્વાર્થના સગા છે. આ એકદમ પરમાર્થિક વસ્તુ છે. પછી આપણે પ્રેમથી આપણે વ્યવહારિક છીએ ને, એટલે પ્રેમની ભાષામાં કહીએ કે આપણે લાગણી છે ને આ છે ને પેલું છે, આ તો એક ભાષા છે માત્ર, ભાષા બદલીએ છીએ આપણે, બાકી સત્ય આ જ છે. બીજાનું કોઈ કોઈથી દુઃખ થતું નથી, પોતાનું જે એમાં માનેલું છે, જેના સાથે સંબંધ બંધાયેલો છે એનું છે. ગૌતમ સ્વામીને મહાવીર ભગવાનના જવાનું દુઃખ હતો, તો એ કોના કારણથી? ભગવાન મહાવીરના જવાનું નતો દુઃખ, એમને કે હવે મારું શું થશે, મારું શું થશે એનું દુઃખ છે વધારે, એમ બધાને માને. આ ભૂમિકા અનુસાર સ્વાભાવિક છે, જેને જેટલી ભૂમિકા હોય છે એના અનુસાર એ સ્વાભાવિક છે, પણ ઉપાદેય નથી. હોવો એક જુદી વસ્તુ છે, અને એ ઉપાદેય કે અનુપાદેય એ એક જુદી વસ્તુ છે. કે કોઈ પણ વ્યક્તિ હોય એની ભૂમિકામાં હોય તો એને એવો રાગ આવે, એવો આસક્તિ આવે, એવું થાય, એ થાય, એ સ્વીકાર છે, એમાં કઈ વાંધો નથી, પણ એ ઉપાદેય નથી. કોઈની ચિંતા થાય, ઘરવાળાની આ બગાડે ચિંતા થાય, તો ચિંતા થાય એ ભૂમિકા છે, એ સ્વાભાવિક છે એ ભૂમિકા પ્રમાણે, પણ એ ઉપાદેય નથી. જો ઉપાદેય હોય તો એનો નિષેધ શા માટે કરો, શોક ન કરો, શા માટે એનો એવું કરો એમ કહેવામાં આવે? એનો અર્થ એમ છે કે ઉપાદેય નથી. તો વ્યક્તિ શું છે, સાંભળે બરાબર, પણ એમાં ગ્રહણ પહેલાનું વાક્ય કરે કે આ તો શું છે કે સ્વાભાવિક છે, એટલે આ બધાને ભૂમિકા અનુસાર થાય છે. આટલો સાંભળીને આટલાને ગ્રહણ કરે, પણ પાછળ એમ કીધું છે આ ઉપાદેય નથી, કરવા જેવો નથી, આના ઉપર ભાર મૂકવાનો છે. એ થાય છે એ તો થાય છે, તમે નહીં કરો તોય થાય, એમાં તો કોઈ કરવું નથી પડતું. કોઈ પણ પ્રકારનો વ્યવહાર એ ક્યારેય કોઈને કરવો નથી પડતો, એના વિકલ્પ ઓટોમેટિક આવે છે. પણ પરમાર્થ છે એમાં જ પુરુષાર્થ કરવો પડે છે, બીજામાં કોઈ પુરુષાર્થ નથી. જેટલા પ્રકારના ભાવ છે ને, શુભ અશુભ કેટલાક ભાવ છે, અસંખ્યાત લોક પ્રમાણ, એ બધા વગર પુરુષાર્થ થાય છે. એમાં કોઈ પુરુષાર્થ નથી, પેલો ઉદય આવે ને થાય, ઓટોમેટિક થાય એ બધું, પણ એમાં જે સ્થિર રહેવું હોય ને તો પુરુષાર્થ કરવો પડે છે. એટલે એકચ્યુઅલી પુરુષાર્થ છે એ જ આત્મા છે,
આત્માનું નામ જ પુરુષાર્થ છે. પુરુષાર્થ નો અર્થ જ એવો છે, પુરુષ અર્થ, અર્થ એટલે પ્રયોજન, પ્રયોજન. આત્માને અર્થ છે એનું નામ પુરુષાર્થ, જેમાં આત્માનું પ્રયોજન છે એનું નામ પુરુષાર્થ. આત્માનું પ્રયોજન શું છે? મોક્ષ. શું પ્રયોજન છે? મોક્ષ. એના માટે શું કરવાનું? સમતા. એટલે પુરુષાર્થ તો સમતા રાખવામાં જ થાય છે. એકચ્યુઅલી એનું જ નામ પુરુષાર્થ છે, કે જેટલો આપણે સમતા ભાવ કેળવીએ એ આપણો પુરુષાર્થ છે. બાકી કોઈ આપણે કરવો થોડો પડે છે. ભેદ વિજ્ઞાન એને જ સૌથી અનન્યતમ સાધન કીધું છે. સર્વ સાધનોમાં જે સૌથી ઉત્તમ સાધન છે, આત્માનો અંગભૂત સાધન છે. બીજા બધા સાધન અંગભૂત નથી, પણ આ અંગભૂત સાધન છે, પોતાનો આત્માનો જ સાધન છે, એ ભેદ જ્ઞાન કીધું છે એને જ. ને આખા સમયસારમાં એને ભેદ જ્ઞાન, પ્રજ્ઞાછીણી આવા પ્રકારથી એને સંબોધન કર્યું છે. આ જ એક સાધન છે. ને એ સાધનનો સાધ્ય શું છે? વિતરાગ ભાવ, એટલે કે સમતામાં રહેવું, એ એનો એનો સાધ્ય છે. કે કોઈ પણ પ્રકારથી આપણે ભેદ જ્ઞાન કરીને, સ્વપરનું ભેદ જ્ઞાન કરીને સમતામાં રહેવું, આ આત્માનો ખરેખરો પુરુષાર્થ છે. ને એમાં આખો આત્માનો જોર ચાલે, બીજું કોઈ વસ્તુમાં નહીં ચાલે. જોર આમાં પૂરું જોર ચાલે આત્માનો. જો આત્મા ધારે તો આ કરી શકે એવું છે. હવે કોઈ કઈ પણ જે ક્રમબદ્ધ પર્યાયમાં હશે તો હશે ને, એમ નથી. સર્વથા એવું એકાંત નથી. આ આત્મા જાગે તો બધી પર્યાયો ક્રમબદ્ધ થાય. એનો ઉપડે છે એનો જ અર્થ એમ છે, પુરુષાર્થ અંદરથી ઉપડે છે એનો જ અર્થ છે કે ભાવિ સારું છે તો જ ઉપડે છે, નહીં તો ભાવિ સારું નહીં તો ઉપડે નહીં. ઓ તો અહીંયા ખાસ વાત કીધી છે, મતલબના છે. આપણો જે મતલબ કાઢો, કે કયો એવો દુનિયામાં એવું કયું સ્થાન છે, કયો એવો ભાવ છે કે જે અવિનશ્વર છે, શાશ્વત ભાવ છે, એ ભાવનો હું આશ્રય લઉં તો મને ક્યારે દુઃખ નહીં થાય, એનું ચિંતન મહાપુરુષો કરે છે. બાકી બધા ભાવોનો મેં આશ્રય કર્યો ત્યારે અશરણ ભાવનામાં આવશે. કયો ભાવ છે એ આશ્રયભૂત છે, બીજા બધા કોઈ ભાવ આશ્રયભૂત નથી. આંખના રાગ જેમ ક્ષણ માત્રમાં પ્રીતનો રાગ નાશ પામે છે, આંખનો રાગ કેટલીક વાર હોય છે, થોડી વારમાં વસ્તુ બદલાય ને એ જ આંખ એને જોવા માંગે નહીં, આંખનો રાગ. અત્યારે ફૂલ મસ્ત સારું લાગતું હતું, થોડી વારમાં ફૂલ છે ને પેલો સૂર્ય અસ્ત થવા માટે તો મુરઝાઈ જાય, એટલે પછી એને આંખ જોવા માંગતો નથી, આંખનો રાગ છે. અત્યારે ભોજન કેટલું સરસ લાગતું હતું એને જોઈ જોઈને, જલેબી છે ને આ છે ને ફાફડા છે ને આ છે ને પેલું છે, એ ભોજન અંદર જાય અને પાછું ગમન થાય તો એ આંખ જોવે? એ જ ભોજન એ આંખ નહીં જોવે, આંખનો રાગ છે. જેમ એક વૃક્ષ વિશે પક્ષી પૂર્વે સંકેત કર્યા વિના જ આવી વસે છે, તેમ કુટુંબના માણસો સંકેત કર્યા વિના કર્મને વશ ભેળા થઈ વિખરે છે. સંકેત કર્યા વગર એમ કે છે હું આવું છું એમ નથી, આવી જાય છે, કોઈ પૂછીને નથી આવતા. જેનો જે ઠેકાણે જન્મ લખ્યું છે તે ઠેકાણે જઈને તે જન્મ લે છે. હવે એ જેવું બાંધ્યું હશે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આયુષ્ય કર્મ જ્યારે બાંધે ત્યારે બધા એ બંધાઈ જાય એના સાથે, દ્રવ્ય ક્ષેત્ર એનો કાળ આખો એનો સિસ્ટમ ગોઠવાઈ જાય છે, નેચરલી ગોઠવાઈ જાય છે.
એટલે અત્યારે આપણે બધા બેઠા છે એનું ભાવિ જે જે મોક્ષ જવાના નથી એટલું નક્કી છે, એટલે કોઈને કોઈ ગતિમાં જવાના છે. તો એ ક્યાં જવાના છીએ, કેવું છે દ્રવ્ય ક્ષેત્ર, કોણ માતા બનશે, કોણ પિતા બનશે, અથવા કોણ ઉપવાસ જન્મ થશે કોનો, આ બધું નક્કી છે. એટલે એ આયુ પ્રમાણે બધું આખું ગોઠવાઈ જાય છે ઓટોમેટિક, કોઈને ગોઠવવું પડતું નથી. એટલે કોઈ એમ કે હું આના જ પ્રકારથી, આના મારા આવા આ જ મમ્મી જોઈએ, મારા આ જ પપ્પા જોઈએ, તો એ એમ નહીં થાય. એ જ મમ્મી ને એ પપ્પા પાછા મળે નહીં. એ સમસ્ત ધન સંપદા આજ્ઞા ઐશ્વર્ય રાજ્ય ઇન્દ્રિયોના વિષયોની સામગ્રી જોત જોતામાં અવશ્ય વિયોગને પ્રાપ્ત થશે. જોવાની મધ્યાહ્નની છાયાની પેઠે ઢળી જશે, સ્થિર નહીં રહેશે. જોવાનીમાં જવાન વ્યક્તિ હોય ને એને એમ એવો જ હોય આખો કે આ તમે વૈરાગ્યની વાતો કરો છો ને, એ બધું તમે શું વૈરાગ્યની વાતો કરો, નિરાશાવાદી છો તમે, આશાવાદી બનો. શું કે છે લોકો, અંતિમ ક્ષણ તક આશા છોડની નહીં ચાહીએ તો તમે દુખી થશો. અહીંયા કૃપાળુદેવ તો એમ કે છે, પ્રથમ કોઈ પણ કાર્યની નિરાશા ઈચ્છવી, કૃપાળુદેવ એમ કે છે. હવે આપણે એમનું ક્યાં મેળ બેસશે બતાવો, આપણે તો આશાવાદી છીએ. જે નશ્વર છે એમાં આશા લગાવીને શું કરો તમે, ની આશા રહેશે પણ કેટલી વાર તમારી આશા. એટલે કે છે કે પ્રથમ નિરાશા ઈચ્છવી, કે કોઈ પણ કાર્ય ચાલુ કરીએ આપણે, સારું હોય એની પણ વાત છે, પણ પહેલા એવો વિચાર કરવો કે હું કામ ચાલુ કરું છું પણ આમાં મને સફળતા મળશે કે નહીં મળશે એ આપણે હાથમાં. સફળતાની ઈચ્છાથી નહીં કરો, કામ પ્રામાણિકતાથી કરો. અને પહેલા તો એમ જ કે આપણે તો શું છે ઈમાનદારીથી ભાઈ કામ કરીએ છીએ, હવે એવી ઈચ્છા નથી કરતા કે આમાં ઘણી મોટી સફળતા મને મળશે. ને જે મોટું સ્વપ્ન જોઈને જે કામ ચાલુ કરે છે ને, એ ક્યારેય કામ મોટું નથી થતું. આજ સુધી જે જે મોટા કાર્યો થયા છે એ લોકોએ નાના સ્વપ્નથી, નાનાથી કામ ચાલુ કર્યું છે, ને પછી સહેજે 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 એ કામ ધીમે 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 મોટો થાય છે. કેમ કે મોટી આશા કરીને કામ ચાલુ કરે એટલે પેલાને ચિંતા ફળની જ હોય છે, ને અંદર અપેક્ષા આવી ગઈ, એટલે એ કામ એટલું ફળીભૂત નહીં થાય. એમ તો આકુળતા આકુળતા છે કે મારે આટલું મોટું કામ કરવું છે, એની આકુળતા છે. તો એટલા મોટા કામનું શા માટે ઉપાડી લેવાનું, આપણે નાના નાનાથી ચાલુ કરો, જે કરવું જે પણ પ્રકારથી. એ મોક્ષનું કામ એવું જ છે કે એકદમ સીધો મોક્ષ જોઈએ એમ શા માટે કરો. આપણે અત્યારે સીધો મોક્ષની ઈચ્છા નથી, આપણે રોજિંદા જે સુખ દુઃખ થાય છે એનાથી મુક્ત થવાનો પહેલા પ્રયત્ન. વ્યક્તિને મુક્ત મોક્ષ જોઈએ હોય ને અત્યારે જે ભાવ એને ચાલે છે એનાથી જ એ વિરક્ત નથી થઈ શકતો. પેલા ભોજનની થાળી ઉપર બેસે છે ને એનાથી જ એને મુક્તિ નથી, ભોજન જ એને બાંધી લે છે, મિત્ર બાંધી લે છે, પુત્ર બાંધી લે છે, પિતા બાંધી લે છે, બહારની ઘટના બાંધી લે છે, આ જ તમને બાંધી લે છે બધા. આ આ વસ્તુ એક એક વસ્તુ તમને બાંધી લે છે, તો પછી તમે મુક્તિની ઈચ્છા કરો. તો નાના નાનાથી ઈચ્છા કરો, આ ક્ષણે હું જીવું છું, આ ક્ષણે હું મારા વિકલ્પ જાલોથી મુક્ત થઉં, ભવિષ્યની વધારે ચિંતાઓ કરવી એટલે આ ક્ષણ મારું જે કર્તવ્ય છે કે મારા ઉપયોગને બધા વિકલ્પોથી મુક્ત રાખવાનું છે, ઉપયોગને ઉત્સાહિત, આનંદિત, સહજ અને પ્રસન્ન રાખવાનું છે. અત્યારે આ ક્ષણે મારું આ કર્તવ્ય છે. આમ કરતા કરતા જીવ ધીમે 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 મોક્ષ તરફ ક્યારે પહોંચી જાય ને ખબર ન પડે, ને ત્યારે તત્કાલ જ એને મોક્ષ છે. જ્યારે ઉપયોગ બધા સંગથી વિકલ્પ જાળોથી મુક્ત થયો તો એ તો મુક્તિ સુખ અનુભવે કે નહીં અનુભવે,
પેલો સિદ્ધ શિલા વાળો મોક્ષ તો જયારે મળવો હશે ત્યારે મળશે, પણ અત્યારે જ શાંત છે, સમાધાન યુક્ત જેનું ચિત્ત છે, નિરાકુળતા છે. આ નાના નાના લક્ષણ. એક કલાક મારે શાંતિથી જીવવું છે, સમાધાન યુક્ત સમાધિમય મારે એક કલાક જીવવું છે. કેટલા કલાક? એક જ કલાક. પછી કલાક નીકળી જાય પછી કઈ કામ મળે, ફરીથી મારે એક કલાક આવો આવો કાઢવો છે. આ નાની નાની સમાધિઓ છે. સાધક આવી જ રીતે મુનિપણા સુધીની યાત્રાઓ કરી નાખે છે. નાનો નાનો લક્ષ બનાવ, નાનો કે અત્યારે હું હવે અહીંયાથી છૂટીશ, જમવા જઈશ, તો મારે એનાથી મુક્ત થવું છે, એનાથી મારે કર્મ બંધાવા દેવા નથી. આવો લક્ષ બનાવીને બેસીએ તો મુક્ત રહેવું. પછી હવે બધા મળવા આવશે, આ છે પેલું છે, બધાથી હવે હું ઘરે જઈશ, ઘરે જઈશ તો મારે આવી આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. પહેલાથી રેડી કે ત્યાં મારે મુક્ત રહેવું છે. આવા પ્રકારથી સાધકનો ઉપયોગ દરેક સમયે વર્તમાનમાં વર્તે અને હંમેશા એક જેવો રહેવાનો ધીમે ધીમે પ્રયાસ તો કરવો જાય છે. દૂરની ચિંતા કર્યા વગર નિકટની વર્તમાનની ચિંતા કરવી જોઈએ. આ બધા ટ્રીક છે ગુરુકમ. તો જોવાની મધ્યાહ્નની છાયાની પેઠે ઢળી જશે, સ્થિર રહેશે નહીં. ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર આદિ તો અસ્ત થઈ પાછા ઉગે છે અને હેમંત વસંત આદિ ઋતુઓ પણ જઈ જઈ પાછી આવે છે, પરંતુ ગયેલ ઇન્દ્રિયો યૌવન આયુ કાયાદિ પાછા નથી આવતા. આ એક પર્યાયની વાત કરે છે. અત્યારે આ પર્યાયમાં જે અત્યારે જેટલો સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય હવે નેક્સ્ટ હવે થશે નહીં. કેમ કે દરેક સમય, એક તો પહેલી વાત આયુષ્ય કર્મ ખરે છે, દરેક સમય ઇન્દ્રિયો શિથિલ થાય છે, શરીર આખું શિથિલ થાય છે, સમયે સમયે આખું શરીર છે ને તે ગળે છે. શરીર એટલે શિર્યંતે તે શરીર, જે ગરણ ગરણ થાય ગરણ થાય છે જેનું, એનું જ નામ શરીર છે. એટલે જેનું નામ શરીર પડ્યું છે અને એ નિરંતર ગળે જ છે. આ મનુષ્ય પર્યાયની અપેક્ષા, મનુષ્યની તિર્યંચની અપેક્ષા વાત કરી છે અને આયુષ્યની અપેક્ષા. તો દરેક વ્યક્તિ સમયે સમયે ક્ષીણ થતો જાય છે. તો આ બધા પાછા આવવાના નથી. જેમ પર્વતથી પડતી નદીના તરંગ રોકાયા વિના ચાલ્યા જાય છે, તેમ આયુષ્ય ક્ષણ ક્ષણમાં રોકાયા વિના વ્યતીત થાય છે. જે દેહને આધીન જીવવું છે તે દેહને જર્જરિત કરનારું ઘડપણ સમય સમય આવે છે, સમય સમય ઘડપણ આવે છે. તો બધું અનુભવની વાત છે. જો જવાની મેં કિશોરાવસ્થામાં લખ્યું છે, કિશોરાવસ્થામાં વૃદ્ધાવસ્થાનું વેદન છે. કોઈ વસ્તુ વેદનપૂર્વક હોય તો આવા શબ્દો વગેરે નીકળે, પૂર્વનો અનુભવ, એનું અપૂર્વ જ્ઞાન વગેરે આખો હોય. તો જે જે અવસ્થાઓ થવાની છે તે તે અવસ્થાઓનું પૂર્વ પહેલાંથી એના જ્ઞાનમાં આવે કે આવું આવું થશે, એટલે પહેલાંથી રેડી. ઘડપણ કેવું છે કે જુવાનીનું વૃક્ષને દગ્ધ કરવાને દવાગ્નિ સમાન છે. દવાગ્નિ દગ્ધ કરી નાખે ને એવા પ્રકારથી છે. દગ્ધ એટલે બાળી નાખે, દજાવી દે, બાળ દગ્ધ એટલે બાળી નાખે. અત્યારે ત્યાં ઓસ્ટ્રેલિયામાં દવાગ્નિ લાગી છે ને, ઓસ્ટ્રેલિયામાં જે અગ્નિ લાગી છે જંગલમાં, એમને ઓફિશિયલી 50 કરોડ પશુ પક્ષી તો મરી ગયા છે. ઓફિશિયલી 50 કરોડ મોટા મોટા બધા, હા, એટલે આ બધા પંચેન્દ્રિયની વાત ચાલે છે. પંચેન્દ્રિય પશુ પક્ષી આટલા અત્યાર સુધી, અત્યારે અગ્નિ લાગી રહી છે, અત્યારે કંટ્રોલમાં આવતી
નથી, દાવા ઉગલી છે, ભસ્મીભૂત થઈ જાય છે. ઇન્સાનો તો કેટલા મરે આપણે તો જ્ઞાનમાં નથી, પણ આ તો રેકોર્ડેડ એટલે સરકારનો આંકડો છે. કેટલા મરે હશે? 50 કરોડ કોઈ ઓછી નથી, ઘણા વધારે છે. પણ આગળ 50 કરોડ આપણે અહીંયા કૂતરા બલાડા આ કાગડા મોર એમ મળાવી દઉં, 50 કરોડ કરો તો કેટલા થાય? બધું મરી ગયું. કારણ શું? પાપ વધી ગયું છે, સામૂહિક કર્મ. પાપ એટલું વધી ગયું છે, માંસાહાર કરતા વ્યક્તિ જરાય પણ દિલમાં જરા પણ એવું નથી થતું કે હું આ કોઈને મારીને ખાઉં છું. એટલે પછી આવી પ્રાકૃતિક આપદાઓ વગેરે આવે છે. આ સામૂહિક પાપનો ઉદય હોય છે, તો એવા પ્રકારથી થાય છે. શા માટે? પાણી પી જાય છે, પાણી પી જાય એટલે ઊંટ મારી નાખવા. અને એ મિથેન ગેસ છે, કાઢે એ રીઝન આપ્યું છે. એક આદિવાસી નેતાએ ફરમાન કરી દીધું છે કે મારી નાખવાનું, એટલે શૂટ કરવાનું ચાલુ થઈ ગયું છે. આકાશમાંથી એ લોકો 10,000 ઊંટને મારી દે. સરકારે અનુમતિ આપી, સરકારે અનુમતિ આપી. તો હવે રાજા જેવો હોય તો રાજાનું ફળ બધા પ્રજાનું ભોગવવું પડે, કેમ કે અન્ન બધા રાજાનું પ્રજા ખાય છે, પ્રજાનું રાજા ખાય છે. આ બધો રાષ્ટ્રીય બધા આખા દેશમાં જોડાય છે, એટલે આખા દેશ ઉપર આવતા હોય છે આખી વસ્તુ. પણ નક્કામાં મારી નાખવા, આ કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે પેલા જાનવરોને પેલી કઈ મિર્ગી મિર્ગી કરીને ત્યારે કોઈ રોગ આવ્યો હશે, મરઘી રસી કે લખ્યું છે. અને ભારતમાં કે ઓછું નથી, આટલો ધડલ્લાથી માંસાહાર વગેરે જે વધી રહ્યો છે, તો આપણે જાણીએ છીએ કેટલો બધો આવે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય ને ક્યારેક અનાવૃષ્ટિ થાય છે, ક્યારેક આ ભૂકંપ આવે છે, આ છે પેલું છે. આખી વસ્તુ પ્રકૃતિ જે છે એ પાપ અને પુણ્યના આધાર ઉપર પરિણમિત થાય છે. પ્રકૃતિનો સંબંધ જીવના પાપ અને પુણ્ય સાથે છે, એવો જ નિમિત્ત નિમિત્તિક સંબંધ છે. કે આ વૃક્ષ ફળદ્રુપ થાય ક્યારે થાય? જ્યારે એને ભોગ કરવા વાળાનું પુણ્ય હોય. એ બંનેનો નિમિત્ત નિમિત્તિક સંબંધ જ આ પ્રકારથી છે. જો કે દરેક પદાર્થ પોતાની પરિણતિથી થાય, પણ નિમિત્ત નિમિત્તિક સંબંધ જ આ છે. એમ એટલા માટે જ્યારે આજ ભૂમિ જ્યારે અવસર્પણી કાળના પહેલા બીજા અને ત્રીજો સમય અને ઉત્સર્પણી કાળમાં ચોથો પાંચમો અને છઠ્ઠો સમયમાં ભોગ ભૂમિ રૂપ પરિણમિત થઈ, આજ ધરતી અહીંયા જ કલ્પવૃક્ષો ઉગે, અહીંયા જ બધું ઓટોમેટિક સગવડ થાય, અહીંયા જ ભૂમિ રસદાર બની જાય, ઓટોમેટિક થઈ જાય છે. કેમ? પુણ્યવાન જીવો છે એમના માટે થાય છે. પ્રકૃતિ ઓટોમેટિક થાય, બીજી ધરતી નહીં. પછી આ જ્યારે કાળ એવો આવે તો ધીમે ધીમે પાપી લોકો આવે, એટલે પછી ધીમે ધીમે આવા પ્રકારથી થઈ જાય છે. એટલે આખું પાપ પુણ્ય પર આધારિત છે. આખા વિશ્વને બચાવવું હોય, શાંતિ રાખવી હોય, તો મહાવીરનો અહિંસાનો સિદ્ધાંત છે, એના ઉપર ચાલવું પડે. નહીં તો કોઈ ઉપાય બીજો નથી. ચલો, આપણે તો અનિત્ય, આપણે તો થોડા વખત જીવવું છે, શાંતિથી ઓરડામાં બેસીને જીવી લેવાનું. 5-50 વર્ષ આખી દુનિયાની ચિંતા, આખી દુનિયાના કલ્યાણની ભાવના કરવી હંમેશા. પણ આખી દુનિયાને ક્યાં ક્યાં બચાવવા જઈશું? આપણે હાથમાં નથી આખો, આપણે હાથમાં આપણે ઉપયોગને સંભાળી રાખીએ અને આપણે ભાવોને અપવિત્ર નહીં થવા દઈએ, એટલો આપણા હાથમાં છે, એટલો કરી લેવો. એટલે આવા શક્તિ કેન્દ્રો છે જગ્યાએ જગ્યાએ, આધ્યાત્મિક સાધના કેન્દ્રો, તીર્થો વગેરે, આ શક્તિ કેન્દ્રો છે. એમની શરણમાં આપણે આવી જઈએ તો આપણે બચી જઈએ. આ ગેટથી બહાર ઘોર પંચમ કાળ છે,
છે કે નહીં, બધાનો અનુભવ છે કે નહીં? ઘોર પંચમકળ આ ગેટ થી બહાર છે, ગેટ ની અંદર નહીં આવી શકે, એટલી તાકાત એની નથી કે ગેટ ની અંદર પ્રવેશ છે. કેમ કે લક્ષ્મણ રેખા છે, આ એક શક્તિ કેન્દ્ર છે. આવા શક્તિ કેન્દ્રો જેટલા જેટલા પહેલા આવા શક્તિ કેન્દ્રો વધારે રહેતા, જગ્યા જગ્યાએ સાધુઓનો પ્રવાસ હોય, સાધુ વિહાર કરે, જગ્યા જગ્યા આવું હોય, ધર્મની પ્રભાવના આ છે પેલો છે, એટલે પેલા કાળ બાર બાર ફરે, અંદર આવી શકે નહીં. જેટલું જેટલું ઓછું થાય તો આપણે કોઈના આશ્રયમાં જતો રહ્યો. જેમ પર્વતથી પડતી નદીના તે ભાગ્યરૂપ પુષ્પો મોરને નાશ કરનાર ધુમ્મસની વૃષ્ટિ છે, એટલે આ કોને કહે છે? ગડપણ ની વાત કરે, ગડપણ જુવાની ને આવી રીતે કરી નાખે છે, એવું છે. તો પેલા તો શું કરી નાખે છે? ગડપણ કેવો છે કે જુવાની નું વૃક્ષ ને દગ્ધ કરનાર દાવાની સમાન છે. બીજું, તે ભાગ્યરૂપ પુષ્પોને નાશ કરનાર ધુમ્મસની વૃષ્ટિ છે, ભાગ્ય નષ્ટ કરનાર. ગડપણ આવે એટલે બધું આખું દુર્ભાગ્ય, બહારથી સૌભાગ્ય દેખાય. બહારથી તમારે સેવા કરવા વાળા ઘણા હોય, આ છે પેલો છે, અંદર વેદન તો શરીરનું છે ને તમારે, બહાર 50 જણા સેવા કરવા વાળો શું કામ હતું? પણ શરીર ગડપણ જો રોગોથી લડી નથી શકતું આવે તો શું કરો તમે? આવી વસ્તુ છે. સ્ત્રીની પ્રીતિરૂપ હરણીને વ્યાઘ્ર સમાન છે. કોણ છે આ? ગડપણ. તમે પહેલા તો જવાન હતા ત્યારે સ્ત્રી સારી લાગતી હતી, એનો સંગ પણ સારો લાગતો હતો, પણ હવે એ જે શરીરનું સૌંદર્ય ઇત્યાદિ બધું સુકાઈ ગયું છે, હવે એમાં પણ કોઈ રસ રહ્યો નથી. હવે તો બહુ જ રૂપ લાગે, પતિ પત્ની હોય ને એકબીજાને પછી ધીમે ધીમે બહુ જ રૂપ લાગવા લાગે છે. કેમ કે જેમાંથી સુખનું કેન્દ્ર માને તો એ બધા તો ઉડી ગયા, યૌવન વગેરે આખું. પછી તો એકબીજાના સંરક્ષણના કારણથી રહે છે કે આ છે તો હું છું ને પેલા છે તો હું છું, એમ એકબીજાની સુરક્ષા માટે છે આખો, કે આપણે એકબીજાની સુરક્ષામાં રહીએ. બાકી કોઈ આકર્ષણ નથી રહ્યું અંદરથી. જ્ઞાન નેત્રને અંધ કરવા માટે ધૂળની વૃષ્ટિ સમાન છે. કોણ છે? ગડબડ. ગડબડની વાતો કરી છે આખી, કે જ્ઞાન નેત્રને અંધ કરવા માટે ધૂળની વૃષ્ટિ સમાન છે. જ્ઞાન ખુલતું નથી, વૃદ્ધાવસ્થામાં જ્ઞાન છે ને બંધ પડી જાય છે. જેટલો વૈરાગ જેટલી આમ ઉત્સાહ જોઈએ ને એટલો ઉત્સાહ રહે નહીં. તપરૂપ કમળના વનને હિમ સમાન છે. તપ માટે શું છે? તપ કમળનો વન છે, પણ આ જે ગડપણ જઈ શું છે એ ઠંડો કરી નાખે છે, એકદમ તાપા તપાગ્નિને છે ને ઠંડી કરી નાખે. હવે તો ભાઈ કઈ થાય નહીં. પહેલા ઘણો કરતા અમે, અઠ્ઠઈ કરતા, ઉપવાસ કરતા, આ કરતા, પેલું ઘણો સ્વાધ્યાય કરતા, ઘણો મંત્ર જાપ કરતા, ઘણું કર્યું. જે પુરાણા પુરાણા મળે ને એમ જ કહેવા, ઘણું કર્યું. હા, આનાથી પીડિત છે, વૃદ્ધાવસ્થાથી બધા પીડિત છે, આ બધાને છે, સ્વાભાવિક છે. પણ ઘણા બધા એવા હોય છે કે અંતિમ શ્વાસ સુધી એમનું વીર્ય ઉલ્લાસિત રહે, મંદ નહીં પડે. ને ઘણા બધા તો એસી પછી જાગે, પહેલાં કોઈ નથી કરતા, એસી પછી જાગે, બધું કરે આખો, તે દીક્ષા લઈને આ કરે, તપસ્યા કરવું ચાલુ કરે, આ કરે ને પેલું કરે ને બધું. એટલે ઘણી વાર કે આપણે જીવનમાં કંઈ ઉલટું નહીં થઈ જાય સમજવું, કે ઘણા લોકો પૂર્વમાં સાધના કરી હોય ને છેલ્લી ઘડી એકદમ ગળ્યા બળદ જેવા થઈ જાય, હવે કંઈ થાય. ઘણા લોકો એવા હોય કે પૂર્વમાં કોઈ સાધના નહીં કરી હોય અને છેલ્લી ઘડીએ 8-10 વર્ષ એવા વીતે એમના, અને 2-3 વર્ષ એવા વીતે કે એ ઉત્કૃષ્ટ કરી જાય છે વ્યક્તિ. તો આ છેલ્લી ઘડી ઘણી મહાત્મની છે.
કે એમાં આપણો વીર્ય ઉલ્લાસિત થવો જોઈએ, મંદ નહીં પડવું. દીનતા ઉત્પન્ન કરવાની માતા છે દીનતા, ગરીબાઈ, દરિદ્રતા, ભાવોમાં બધામાં એની માતા છે. કોણ છે? ગઢપાળ. અમારે ગામમાં એક દાદી મા હતા, તો ગઢપણ આવે ને એટલે જે જે બચપનમાં ઈચ્છાઓ થાય ને, ગોળી ખાવા, ચોકલેટ ખાવાની, પોપિન્સ ખાવાની, બિસ્કુટ ખાવાની, એવી ઈચ્છાઓ થાય એમ. એટલે એમને પેલા પોતા હોય ને પોતા, એમને છે ને એમને હાથ જોડાઈ, ભાઈ એક ગોળી આપી દે, એક ગોળી એને હાથ જોડો. ઘણી વાર તો રડી નાખે કે આ મને પેલા પેલા એમના સામે દાદી માં સામે પેલો ગુલ્ફી લાવી, ગુલ્ફી લાવી ખાય, આઈસ્ક્રીમ જેવો પેલા મારા આવતો, પેલા છોકરો આપે ને એટલે પેલી રડે, થોડી મને આપી દે, એક વાર મને ચટાવી દે. શું છે એ? પછી એક વાર એ ચાટે હોય એમના દાદી પાસે, એક વાર ચાટે. આટલી વિષયોની લોલુપતા ને પરાધીનતા છે, સ્વયં કરી નથી શકતા ને, એટલી જાગે છે તે શું. એટલે આ કીધું છે દીનતા ઉત્પન્ન કરવાની માતા છે. ભાઈ મને થોડું ફરાવી લાવ, હું આખો દિવસ ઘરમાં અકળાઈ ગયો છું, થોડું મને ફરાવી લાવે, થોડું પેલું ટોગીમાં પિક્ચર જોવા લાવે, આ કરાવી લાવે. આ બધો ઈચ્છાઓ તો હોય ને બરાબર, અને જો પુણ્ય ન હોય ને કોઈ ફરાવા નહીં, તો પછી આખો દિવસ આ રીતે ધ્યાન કર્યા કરે તો, કે કોઈ છોકરાએ કામે નથી આવતા ને કાંઈ નહીં, હવે આપણે શું કરવાનું, ચલો કોબા જઈએ, ત્યાં બધું સારું છે, કમસે કમ બે ત્રણ ટાઈમનું ભોજન મળશે, સત્સંગ સાંભળીશું, આ કરીશું. અને તરત છોકરાનો ફોન આવે ને કે ચલો બા આપણે જઈએ, થોડું ફરી આવીએ, તરત રાજી થઈને અહીંયાથી તરત જાય, ત્યાં અનુકૂળ થઈ ગયું. પણ તે સમયે વૈરાગ ને આવે કે આ તમે તો પાછા છોડી જશો, તમે કોઈ મને બે દિવસ ત્યાં રાખીને પાછા છોડી જવાના છો, તો વૈરાગ ત્યાં આવો જોઈએ કે ના મારે નક્કી થઈ ગયું છે, અરે તમારું કોઈ ને મારે લેવું નથી. પણ આ તો જરાક પુણ્યનો ઉદય થાય ને, આખું પૂર્વનું જેટલું ખોટું કર્યું હોય ને, અથવા આપણે સાથે કેવો પણ અભદ્ર વ્યવહાર કર્યો હોય, છોકરા આગળ જરાક આપણો અનુકૂળ થઈ જાય ને, એટલે આશા જાગે, ઉત્સાહ જાગે અંદરથી, ના હવે હવે આપણે સુધરી ગયા છો, હવે અમારું બધું ખ્યાલ રાખશે. પણ એમનું કામ આવશે ને તરત તમને કહેશે, માતાજી હવે તમે જાઓ તો સારું, હવે આપણે ઘણા દિવસ થઈ ગયા છે. તો એનાથી વિરાગ આવવો જોઈએ કે આપણા નથી, લાગવા જ નહીં જોઈએ આપણે કે આપણા છે, એક ક્ષણ પણ લાગવું જોઈએ નહીં. અંદર થયો બહારથી નહીં કહી દેતા ભાઈ, થોડું કરે એ દે કરે પાછા. ચલો આગળ. તિરસ્કાર વધારવા માટે ધાઈ સમાન છે, કેવી કેવી ઉપમા આપી છે ગણપતને, શું કીધું? તિરસ્કાર વધારવા માટે ધાઈ સમાન છે, એનો અર્થ સમજે? ધાઈ માતા હોય ને, ધાઈ માતા હોય તો હા, તો એ તિરસ્કાર વધારે કેવી રીતે વધારે? નાના છોકરાને જે ધાય માતા હોય ને, ધાય માતા તો એ જે છોકરાને જે ઉછેર કરે ને, ઉછેર એટલે એમને એવા પ્રકારનો અભિમાન હોય કે જો તારા બાપને મેં જ મોટો કર્યો છે, તારા બાપને મેં જ મોટો કર્યો છે અહીંયા, એટલે એ બીજા પ્રત્યે એટલો કે સૌથી વધારે તારા મમ્મી કરતા એ તારા મમ્મી તને શું કર્યું, એ તો મને આપીને જતી રહેતી હતી અને તારું બધું તો મેં જ કર્યું છે ને આખો, એટલે મમ્મી પ્રત્યે પણ તિરસ્કાર પેદા કરે, પપ્પા પ્રત્યે પણ તિરસ્કાર કરે અને બધો પ્રેમ પોતા પ્રત્યે મનાવડે. આવો આ ધાયનો કામ છે. પુરાણમાં વાંચીએ તો ખ્યાલ આવે, ઉત્સાહ ઘટાડવાને તિરસ્કાર જેવી છે, ઉત્સાહ ઘટાડવાને તિરસ્કાર જેવી છે. એટલે કોઈકનો ઉત્સાહ વધતો હોય,
ને પછી એને તમે ઉત્સાહ ઠંડો કરો કોઈ તિરસ્કાર કરીને, તો એવું છે. આ કોની વાત ચાલે છે? ગડપણની. રૂપધન ને ચોરવા વાળી છે. ગડપણ જે ચોરી લે છે ને, પણ તો વ્યક્તિને એટલો મોહ એવો છે ને કે બીજાને તો બીજા માટે રૂપ ખતમ થઈ જાય, પણ પોતા માટે રૂપવાન છું એમ જ અભિમાન રહે. ભલે 90 વર્ષનો હોય ને તો વારંવાર લોકો કાચમાં જોવે, વારંવાર લો વાળ લો ને આ છે પેલો છે ને, પછી ચીકણો મોઢું ચીકણું કરવા માટે ને. પણ જેટલો આપણે આ ચહેરો વગેરે જેટલો શુષ્ક વગેરે જેટલો લાગે ને, એટલો વિષયો તરફ આપણને વિરક્તિ આવે. જો તમે ચકાચક રાખો ને, હંમેશા ચકાચક રાખો, ચકાચક રાખવા વાળાને એક તો બીજાને પણ આપણને જોઈને આકર્ષણ થાય, તો બીજાનો રાગનું કારણ થયું. ને આપણે ચકાચક રહેવાની ઈચ્છા થઈ એટલે દેહાભિમાન નિરંતર વધતો જાય છે. સાફ સફાઈ રાખવી એમાં કઈ વાંધો નથી, પણ એકદમ ચકાચક પેલો પ્રેસ છે ને આમ તૂટે જ નહીં. અમે અધ્યયન કરતા હતા, એક નીચ ગોત્રના આશ્રમના કારણ આવ્યું, તો એમાં નીચ ગોત્રના આશ્રમનું એક કારણ આવ્યું કે જે હંમેશા પોતાનો પહેરાવ છે ને એ સૂટ બૂટ વાળો એટલે એક્ટિવ એટલે સારો રાખવાની ઈચ્છા કરે છે પહેરાવ, એટલે જે પ્રેસ બગડવા નહીં દે, કપડાની પ્રેસ, એ પણ નીચ ગોત્રનો આશ્રમ કરે છે. એનું કારણ કેમ કે એને કપડાથી હું સારો છું, મોટો છું, અભિમાન છું, કેમ કે નીચ ગોત્રનું મુખ્ય કારણ અભિમાન છે, એટલે એનાથી અભિમાન જાગે છે. જરા પ્રેસ બગડી જાય ને તો પેલા જે ઇસ્ત્રી કરે છે નોકરની આવી બને કે તને ખબર નથી પડતી આવું છે, નામ છે, પેલું છે. તો આ બધા નીચ ગોત્રમાં જવાના છે. વાળને ડાઈ કરવાનું, હા, વાળને ડાઈ કરે વગેરે, આ તો છે જ. દાઈને તો પેલું મહેંદીઓ લગાવે છે કે પછી શું કે ભાઈ આમાં છે ને આ તો સ્વાસ્થ્ય માટે સારું, કે પેલું મહેંદી લગાવે ને દિમાગ એનાથી ઠંડુ રહે, બહાના ઘણા બધા કાઢે વ્યક્તિ. અને બીજું શું કે આપણે સમાજમાં રહેવું પડે છે, ક્યારેક કોઈના લગ્નમાં જવું પડે છે, આ છે, તો આટલું તો આપણે જરા કરવું સારો રહેવું જોઈએ. પણ એ તમને જોઈને પછી એમને રાગ જ થાય ને, આખી વેરાગ તો આવે ને. ચલો, પણ આ બધું કરવા જેવું નથી. ને મુમુક્ષુ જીવને તો ખાસ એવું છે કે હંમેશા વધારે શરીરની કાળજી લેવી નહીં, સ્વાસ્થ્યની કાળજી લેવી. કોની કાળજી લેવી? સ્વાસ્થ્યની કાળજી લેવી, રૂપની કાળજી વધારે લેવી નહીં. સ્વાસ્થ્ય સારું રાખવું એના માટે સમય ઉપર ઉઠવું, સમય ઉપર જમવું, સમય ઉપર વ્યાયામ વગેરે કરવો, આ બધું બરાબર કરવો જોઈએ. એનાથી તરોતાજા તંદુરસ્તી આપણા જીવનમાં રહે છે. નાવામાં 5-7 મિનિટ બસ ઘણું જોઈએ, એનાથી વધારે નાવાનું નહીં હોય. જાત જાતના સાબુ લગાવવાના, આ કરવાનું, પેલું કરવાનું, એ બધું એક ઉંમર થઈ જાય ને પછી સાબુ નાબુ તો છોડી જ દેવો, કે મને તો આ વાળમાં આ થઈ જાય ને પેલું થઈ જાય ને આ છે ને પેલું છે ને સ્કીન બગડી જાય ને આ છે, એવું કાંઈ નથી. પેલા મુનિઓ અને બધા માતાઓને નાતા જ નથી તોય કાંઈ નથી થતું. ખુજલીની આખી સમસ્યા શ્રાવકોને જ આવે છે. પેલા નાતા જ નથી એટલે તો કોઈ સમસ્યા જ નથી આવતી જરાય. ચર્મની જેટલી સમસ્યા આવે છે ને ચામડીઓની, બધા જે નિરંતર સ્નાન કરે છે ને સાબુન લગાવે છે ને આ પેલો છે ને, એમને જ આવે છે આખી સમસ્યા. આ છે ને અસત્ય છે. હજી સુધી અમે કોઈ મહારાજને મળીએ વગર એમને એમ નથી કીધું કે અમને જરા ખુજલી આવે છે ને આ છે ને પેલું, કોઈ નથી થતું, ને જબકી નાતા જ નથી. આ કેટલું આશ્ચર્ય છે. અને પેલા માતાજી હોય ને એ તો નાવાય નહીં પછી કપડાં પહેરે, તો તમે સ્નાન નહીં કર્યો ને કપડાં પહેરો તો થોડું થવું જોઈએ ને તમારે, પણ એમને તો એ નથી થતું. કેટલી આશ્ચર્યની વાત છે. જો મેં 15 અહીંયા આવ્યો, લગભગ 11-12 વર્ષ થવા આવે છે, અહીંયા આવ્યું લગભગ 6 મહિના સુધી સાબુન લગાવ્યો, હજી સુધી સાબુનને હાથ નથી લગાવ્યો. તો જેવા વાળ છે એવા જ છે, ને ક્યારેય ખુજલીની સમસ્યા નથી થઈ, જરાય ખુજલીની સમસ્યા થઈ આજ સુધી નથી થઈ ખુજલીની વગેરે.
તો આ બધું નકામી વસ્તુઓ છે. પણ આપણે શું માનીએ કે આ છે ને, આ તો ત્યાગીઓ કરે. આપણે એવું માની લીધું આ વસ્તુ કોની છે, તો આ તો ત્યાગીઓ કરે. ત્યાગીઓ નથી, આ તો ઘરમાં રહેવા વાળાની જ આ કામ છે કે ધીમે ધીમે એક એક જે જે અનાવશ્યક વસ્તુઓ છે એ એક એક અનાવશ્યક વસ્તુ છોડતા જાઓ, જેનાથી આપણું જીવન ચાલે ઈઝીલી. એ બધું છોડી દેવા, અનાવશ્યક કપડાઓ છે, આ છે, પેલો છે, તો કેટલું નિરાંત થઈ જાય છે. હવે ક્યાંક જઈએ આપણે તો બોલે યાત્રામાં જઈએ ને, હવે સાબુન હવે એક જ રાત તો ત્યાં રોકાવું હોય આપણે, અને બીજે દિવસે તો બીજે દિવસે બીજી રાત બીજી ઠેકાણે રોકાવું હોય. હવે પેલો સાબુન, એક તો પેલો સાબુન લગાવે પછી સાબુન શું છે કે પેલો ભીનેલો હોય ને, એટલે પછી રાખે ક્યાં, એના માટે રાખવા માટે પછી થેલી રાખે, પછી એમાં નાખે, ને ક્યારેક ક્યારેક એનાથી એના કપડાં બગડી જાય, અને બાજુ તેલ રાખવા માટે ક્યારેક તેલ આ વિસ્ફોટ થઈ જાય, તો બાજુ એનાથી કપડાઓ બગડી જાય, કેટલી ચિંતા છે. એટલે પેલો બેગ ને કઈ ભાઈ મારો બેગ ને જરા ધીમે ધીમે મૂકજો, કઈ થઈ જવું જોઈએ નહીં. તો આવી સામગ્રીઓ શા માટે રાખવી છે કે ઠીક હે, 10 દિવસ તેલ નથી લગાવો, સીધી વાત છે, 10 દિવસ સાબુન નથી લગાવવાનું. યાત્રા 10 દિવસથી વધારે થતી નથી, જયારે મહેન્દ્રભાઈ જેવા હોય તો 15 દિવસ કરી નાખે, વધારે વધારે 15 દિવસ હોય તો એકદમ ઈઝી થઈને જાઓ ને. ને ત્યાં આપણે સૂટ બૂટમાં શા માટે જવું કે ચપ્પલ સ્લીપર મરજી આવો તરત કાઢો, તરત પહેરી લો, બસ થઈ ગયું કામ. એવા કપડાં લઈ જવા કે જે જલ્દી ધોવાઈ જાય ને, ટીપટોપ સુકાઈ જાય એક દિવસમાં, એટલે કે 2-3 કલાક જ્યાં ઠેર્યા તો ત્યાં સુકાઈ જાય આખા. પણ એ તો 10 જોડી 10 દિવસ એટલે 10 જોડી કપડાં, અને પછી પોતે તો ઉપાડે ને, એટલે બીજાનું વેટ કરે, એટલે બીજા જે સક્ષમ હોય એમને જ પછી દયા તો આવે ને યાર, આપણા જ વ્યક્તિ છે એટલે ભાઈ પોતે જાતે કરતા હોય તો દયા જ આવે, તો વસે એ કરે. પણ એટલું શા માટે આટલું અખો કે ભાઈ 3-4 જોડી કપડાં છે એક જગ્યાએ, તો રાત એવી મળશે કે ચા રાતના જઈશું થોડા થોડા આમ કરી નાખું. પણ આ કપડાં ધોવાને એમાં સાબુન પણ જોઈએ, કપડાં ધોવા કોઈ જરૂર નથી સાબુન કપડાં ધોવાની, તમે આટલો સરફ લો 1/2 કલાક આમ કરી નાખી કપડાં ધોવાઈ ગયા, એકદમ સાફ કપડાં છે. આ આ કપડાં છે, હું આપનું ઉદાહરણ આપું છું. આ ડ્રેસ છે ને, આના લગભગ 6-7 વર્ષ થવા આવે છે આના, અને 6-7 વર્ષમાં એકે વાર સાબુન નથી લગાવ્યો, 6-7 વર્ષમાં એકે વાર આમાં સાબુન લગાવ્યો નથી. તમને ગંદુ લાગે છે? સરફમાં ભેનાડી ને 1 કલાક સરફમાં સોડા પાવડરમાં, તો જ્યારે પેલો અભિષેક કરવા આવીએ ને નાઈએ ને ત્યારે એમાં એમને ભેનાડી દેવાના, પછી અહીંયાથી પૂજા પતે એટલે, અને ધોવામાં માત્ર 7 મિનિટ, એનાથી વધારે નહીં થાય, કરી સૂકવી દેવાનું, બસ થઈ ગયું કામ. હવે આમાં ક્યાં સાબુન લગાવવો પડે ના છે ને પેલો છે ને, ઘણી વાર નહીં મળે સાબુન, સરફ ખૂટી ગયો, કોણ લેવા જાય? તો 2-3 દિવસ એમને એમ ચાલે, સરફ વગેરે ચાલે, એમાં શું છે, થોડો આમ આમ કરો સુકાવી દો. અને કોણ આપણા કપડાં તરફ જુએ છે? બધા આમના કપડાં ગંદા છે કે આમના કપડાં સારા છે કોઈને ફુરસત હોતી? પણ આ બધી એટલું જીવનને આપણે જટિલ બનાવી દીધું છે કે દરેક વખતે આપણો ઉપયોગ આપણી શરીરની સંભાળમાં, આપણા કપડાંની સંભાળમાં, આપણો આ સંભાળમાં એમાં જતો હોય, ને ત્યાં પછી પરમાર્થ ચૂકી જાય છે. આખી જે પરમાર્થભૂત વસ્તુ છે એ આખી નજીવી વાતોમાં પરમાર્થ ચૂકી જવાય છે કે ભાઈ મારેથી મારે સૂટ નહીં થાય આ બધું, શા માટે? આવશ્યકતા વધારે છે. એટલે તમારે કઈ યાત્રા સૂટ, કોઈને યાત્રા મારા યાત્રા નથી આવું, શા માટે નથી આવું? મારે આવી આવી આવશ્યકતાઓ છે, ત્યાં આવશ્યકતા એવી મળે નહીં, તો આવશ્યકતા જ ઓછી રાખવી. ચલો હા, તો ઘડપણની વાત આવી છે ને એટલે છે. અને વૃદ્ધાવસ્થામાં લોકો મેં જોયા સૌથી વધારે યાત્રાઓ કરે છે. ઘણા બધા તો એવા છે કે 70-80 વર્ષ થાય ને પછી એ ઘરમાં રોકાય જ નહીં, આ તીર્થયાત્રા ઉપર જાય, પછી અહીંયાથી 1 મહિનો રોકાય, પેલા 2 મહિના પેલા તીર્થોમાં, 3 મહિના પેલા તીર્થોમાં,
તીર્થોમાં જ પ્રાણ વિસર્જન કરે. આપણી સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિમાં એવું છે કે ઘરમાં પ્રાણ છૂટે એ સારી વસ્તુ નથી. આખો ને જ્યાં એમનો પ્રાણ વિસર્જન થઈ જાય ઓટોમેટિક, જ્યાં થવું હોય તો થાય. તીર્થ સ્થાનમાં દેહ ત્યાગ થવો એ મોટી વસ્તુ કહેવાય છે. પહેલાં આપણે એવી જ પરંપરા હતી, યાત્રામાં નીકળી જતા વૃદ્ધાવસ્થા થઈ વગેરે અને ઘરથી બધી વિદાય લઈને વિધિવત કહેવાય, પાછા આવીએ કે નહીં આવીએ એની કોઈ ગેરંટી નથી, એટલે આપણે નીકળ્યા અત્યારે અહીંયા. પણ અમે ફોન વોનને આવી ગયા એટલું કનેક્શન રાખીએ છીએ આપણે કે ક્યાં પહોંચ્યા, એટલે પહોંચ્યા ને એટલા પહેલાં તો ચાર વાર આ પહોંચી ગયા, ભાઈ પહેલાં પહોંચી ગયા, એટલે ન તો વિરાગ જાગે ને કઈ નહીં હોય. કૃપાળુ દેવ આ બધું લખ્યું છે, તો આપણે ઘરની વાત નથી કહેતા ને, આ તો બધું સત્ય છે. જંઘાબળ બગાડનારી છે, બળને નાશ કરવા વાળી, જંઘાબળ બગાડનારી છે. જંઘાબળ એટલે વૃદ્ધાવસ્થા આવી જાય ને એટલે ઊભું નહીં રહેવાય આપણને, ને આખું જે શરીરનું આખું બળ છે ને એ આ જીંઘા ઉપર હોય છે. તો પછી તો લાકડી હોય અથવા કંઈ પણ હોય તો વૃદ્ધાવસ્થાની શોભા છે લાકડી, એટલે લાકડી લેવામાં ક્યારે આપણે શરમાવો નહીં. આ તો શાંતિ વૃદ્ધાવસ્થા છે ને, શાંતિ જીવવું લાકડી લઈને મસ્તીથી, કેમ કે એ સહારો છે આપણે, કોણ સહારો છે. ઉદગલ છે એ મરજી આવે આપણે ઉપાડીએ, મરજી આવે લઈએ, એ આપણું હેલ્પ કરે, ચેતન નહીં કરે. ચેતન તો જતા રહે કે પેલાને કીધું ભાઈ આ સ્વાધ્યાય પૂરો થાય ને ત્યાં ઉભા રહેવાનું, મારે ત્યાં જવું પડશે. એ કઈ જતો રહેતો પછી એના 10 મિનિટ વેઇટ કરવાનું, એના આધીન રહેવાનું. પણ તમારી પાસે લાકડી હોય એ ક્યાંય જાય નહીં, એ તો ત્યાં ને ત્યાં ઉભી રહે ને તમને હેલ્પ કરી નાખે છે. એટલે એ વધારે હેલ્પફુલ છે કે નહીં, ચેતન કરતા પણ વધારે હેલ્પ, એટલે એનો ભરોસો છે. આળસને વધારનારી છે વૃદ્ધાવસ્થા, આળસ થઈ જાય છે. ઊંઘ નહીં આવે, ઊંઘ આવે નહીં તોય પ્રોબ્લેમ, ઊંઘ આવે તો બંને વસ્તુઓમાં પ્રોબ્લેમ હોય છે. વધારે કરીને તો ઊંઘ આવે નહીં પણ એનાથી દિમાગ અપસેટ રહે છે, બરાબર ઊંઘ થાય નહીં તો વગેરે. અને પછી શું છે, ગોળીઓ લઈ લઈને એવા પ્રકારથી આ ઊંઘ બગાડી નાખે એની, કેમ કે ગોળીની પ્રેક્ટિસ. પછી એક સમય એવો આવે કે ગોળીને અસર નહીં થાય ઊંઘની. પહેલાં તો તમે વિલિયમ 1 આવે છે કે નથી આવે તે નથી ખબર, પણ વિલિયમ 2 નો અભ્યાસ કરો. પછી તમારે 2-5 વર્ષ જાય ને પછી તમારે વિલિયમ 4 લેવી પડે, અને પછી તો વિલિયમ 4 2-2 વાર લેવી પડે, અને પછી કોઈ અસર નહીં થાય. એ લો એનો અસર નહીં થાય ને. આ આજે ઊંઘની ગુળી છે ને એક પ્રકારનું પોઈઝન છે, ધીમું પોઈઝન છે. ઊંઘની ગુળી છે એ એક પ્રકારનું ધીમું પોઈઝન છે, એ આખો ઇન્દ્રિયોને વગેરેને આખો સુષ્ટુ નિષ્ક્રિય કરી નાખે છે. અને શા માટે ઊંઘની ઉધીરના કરવી, ઊંઘને આવે તો કઈ વાંધો નહીં, બેસીને સજાત્મ સ્વરૂપ પર, સજાત્મ સ્વરૂપ પર, અને મંત્ર જાપ કરતા કરતા ઊંઘ નહીં આવતી હોય તો આવી જાય. કોઈને ઊંઘ નહીં આવતી હોય તો કોઈ પરમાર્થ કાર્ય હાથમાં લઈ લો, ત્યારે સ્વાધ્યાય હાથ લઈ લો, અથવા સ્વાધ્યાય કંઈક સાંભળવો, અથવા કંઈક મંત્ર જાપ કરો, અથવા કંઈ ને કંઈક પરમાર્થ હાથમાં લઈએ ને તો આ વિલિયમ 8 છે, તરત આવી જાય છે આરામથી મસ્તીથી. કેમ કે રુચિ નહીં હોય ત્યાં મન નહીં લાગે, મન નહીં લાગે એટલે પછી ધીમે ધીમે, અથવા તો ઉપયોગપૂર્વક એકાગ્રતાપૂર્વક કોઈ વસ્તુ કરીએ આપણે તો આપણું છે ને મન એમાં એકાગ્ર થાય, તો એનાથી થાક લાગે, એકાગ્ર
તમે એક ઘંટો સારું ધ્યાન એકદમ થયો ને પછી થાક લાગે એના, એટલે આખો દિવસ મુનિ વગેરા જે જ્ઞાન ધ્યાન તપમાં રહે તો પછી એનો જે થાક લાગે ને એનો ઉતારવા માટે 3-4 કલાક સુવે છે તો મસ્તીથી ઊંઘ આવે. જે હંમેશા જ્ઞાન ધ્યાનમાં રહે એને મસ્તી મસ્ત ઊંઘ આવે છે, જે જ્ઞાન ધ્યાનમાં નથી રહેતા એમને ઊંઘ પણ આવે નહીં, આખું જીવન અપસેટ જેવું થઈ જાય છે. તો જંઘાવળ બગાડનારી છે, આળસને વધારનારી છે, સ્મૃતિનો નાશ કરનારી આ વૃદ્ધાવસ્થા છે. સ્મૃતિનો નાશ તો સ્વાભાવિક છે, બધાને થઈ જાય છે. મોતનો મેળાપ કરાવનારી દૂતિ એવી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થવાથી પોતાના આત્મહિતનું વિસ્મરણ કરી સ્થિર થઈ રહ્યા છો તે મોટો અનર્થ છે. શું છે? મોતનો મેળાપ કરનારી દૂતિ, એટલે કે દૂત છે, આખી દૂતિ છે, સ્ત્રીલિંગ છે ને, એટલે એવી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થવાથી પોતાના આત્મહિતનું વિસ્મરણ કરી સ્થિર થઈ રહ્યા છો તે મોટો અનર્થ છે. જેમકે આ અવસ્થામાં આપણે બધાને જગવાનું હોય છે. આ તો બધા આપણે અહીંયા રહે છે એમની વાત નથી ચાલતી, આ બધા આપણે બધા જાગેલા છીએ. જાગેલા ને તો અહીંયા રહે કે કોઈ મજબૂરીથી રહેતા હોય એમ જુદી વસ્તુ છે, બાકી તો સ્વેચ્છાથી અહીંયા રહેતા હોય તો નહીં તો ઘરમાં બધાને સારું લાગે, કોને ખરાબ લાગે? ઘર કેવું પણ હોય વ્યક્તિને સારું લાગે. તમે અહીંયા ઘણી સગવડ આપી દો છતાં ઘરમાં જઈને જે વ્યક્તિ હાશ એમ કરે ને એ અહીંયા નહીં કરે, છતાં આ ગમે એનો અર્થ એમ છે આ વ્યક્તિને વૈરાગ છે અને વિવેક ચક્ષુઓ થોડી ઉઘડી છે. વિવેક ચક્ષુ જેને ઉઘડે છે ને એ કેમ કે અહીંયા તમને જેવા પ્રકારથી રાગપૂર્વક પ્રેમ ઘરવાળા કરે એવા તમને અહીંયા નહીં કરે. પછી અહીંયા સિસ્ટમથી ચાલવું પડે, અનુશાસનમાં ચાલવું પડે, અહીંયા પછી આખો બીજાનો આદર વગેરે અને બીજા કોઈ આપણને એવું માન સન્માન ઇત્યાદિ આપે એવું પણ નહીં હોય. એટલે અહીંયા તો એક સિસ્ટમ અનુશાસન આ બધું હોય, છતાં ગમે વ્યક્તિ આ ગમે છે એ સૌભાગ્ય છે. નહીં તો અહીંયા ગ્રો છે ભાઈ ગમે. અમારા નાનીજીને એક વાર લાયા, નાનીજીનો મારી વાત તો એમને એ બધા અમારા માતાજીની જેમ બધાને બોલે અને એટલે મસ્ત છે મસ્ત રા. તો સાહેબજી પાસે જઈને ભજન સાંભળાવી દીધા, એમને આવડે છે બધું અને ઘણી ઉંમર છે 85 ઉપર કેટલી ઉંમર હશે. પછી કીધું કે આપણે થોડા દિવસ 2-3 દિવસ અહીંયા રોકાઈએ તો શું? તો કે ના. તો કેમ ના ભાઈ? ના ના, મારે તો મારો છોકરો હજી છે ને અહીંયા રહું. એટલે ત્યાં સમાજમાં શું હોય છે કે કોઈ અમારે ત્યાં એવા પ્રકારનું હોય કે કોઈ માનો આશ્રમમાં ને એમ ને એનું કે આ છોકરાઓ એને રાખતા નથી ને એટલે આ ડોશીને કાઢી મૂકી છે. એક લોક લાય, ના ના આપણે અહીંયા રહેવાય નહીં, માને તો આજે ને આજે ત્યાં લઈ જાય, અહીંયા તારું બધું સારું જ છે, તમારું ગુરુજી સારા છે, ક્યારેક ક્યારેક દર્શન કરવા આવું પણ અહીંયા રહેવાય આ લોકલાજ. આવા પ્રકારની લોકલાજ પણ હોય અને એક સેટ થઈ જાય વૃદ્ધાવસ્થામાં આપણું છે ને, એક બિસ્તર સેટ થઈ જાય, એક આપણો કમરો સેટ થઈ જાય, આખું ઘરમાં સેટ હોય, એ સેટને છોડીને આવો ને અહીંયા તો શું ખબર કયા રૂમ આપશે હવે ને, આપણે ધારીએ મળે કે નહીં પણ મળે એવું હોય ને. આવાસ વિભાગવાળાને તો બધાને સંભાળવાના હોય ને, એટલે જે પહેલા તે વહેલા હવે ત્યાંથી ફોન કરે ભાઈ હું આવી રહી છું, આવી રહ્યો છું, મને આ આવાસ આપજો પહેલા થયો ફિક્સ કરીને, હવે અહીંયા નહીં આપે ઘણી વાર તો સેટ થવું પડે. એટલે આ બધી અગવડ સહન કરીને કોઈ અહીંયા રહે છે તો મોટી વાત છે, આ એક પોઝિટિવ વસ્તુ છે. તો એટલે બધાને ધન્યવાદ છે કે આ વૃદ્ધાવસ્થાને સફળ કરવાની વસ્તુ આખી છે, કે એની વૃદ્ધાવસ્થા સફળ છે અને યુવાવસ્થામાં જો આવું કામ કરે તો એનો આખો જન્મોજન્મ સફળ છે, આખો ભાવ સફળ છે, મોક્ષ સુધીની યાત્રા કરે. જો આ માર્ગ યુવાવસ્થામાં કોઈ વ્યક્તિ લઈ લે
તો તે વ્યક્તિ કેમ કે આવે પ્રકારની જે સાધના પદ્ધતિ જે છે ને આવું ગમે તો એ નિશ્ચિત છે કે એ આત્મજ્ઞાન સુધી પહોંચી જાય. એટલા વર્ષનો અખંડ અભ્યાસ વગેરે હોય તો એ આત્મજ્ઞાન સુધી તો પહોંચે થાય, અને નહીં થાય તો એના સુધી તો તળેટીમાં તો એ પહોંચી જ ગયો એવો માનવાનું. કેમ કે યુવા વયનો સર્વસંગ પરિત્યાગ એ મહત્પદને અર્પે છે. એટલે આપણે બધા તો ઘણા બધાએ ઘણી પહેલા આવું ડિસિઝન લીધું વગેરે, તો આ એક સારી વસ્તુ છે. જીવનના અંત સમય સુધી આવા જ પ્રકારનો ઉત્સાહ ચાલ્યા કરે અને વૃત્તિઓ ક્ષય કરવાનો જે પુરુષાર્થ છે, આ મુખ્ય પુરુષાર્થ આ જ છે, વૃત્તિઓને ક્ષય કરવાનો ઉત્સાહ બરાબર ટકેલો રહે તો જીવન સફળ. સુખધામ અનંત સુસંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાન મહે પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે હો પ્રણમો પદતે વરતે જયતે. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ કી જય. સબ સંતન કી આનંદ ઘન. ઓ જય સત્ય જય સત્ય જય સત્ય.